ખૂબ જ હિંસક પ્રાણી છે આ, અને જેને કેશવાળ ના હોય તે માદા હોય. અહીંયા છે નરસિંહ. તો આ છે કોબ્રા, ગ્રીન ઇગ્વાના કહેવામાં આવે છે આને. ગ્રીન ઇગ્વાના ઘણી બધી છે આમાં. આમ તો મગર હોય જ છે એવી, એવું લાગે કે સૂતી છે, પણ જ્યારે શિકાર કરવાનો થાય ને અચાનક ઝડપ કરે. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય શક્કરબાગમાં. આ શક્કરબાગમાં છે સિંહ, વાઘ, દીપડો, અનેક પક્ષીઓ, અનેક પ્રાણીઓ. તો ચાલો આ શક્કરબાગના દર્શન કરીએ. કેટલી ટિકિટ છે, અંદર કેટલો સમય થાય છે અને કયા કયા પ્રાણીઓ છે, તમામ બાબતો આ વિડીયોમાં આપણે જાણીશું. ચાલો ફરીએ જૂનાગઢનો આ ઐતિહાસિક શક્કરબાગ. તો અહીંયા છે ટિકિટ બારી, અને જો ટિકિટની વાત કરીએ તો 3 વર્ષથી નીચેના બાળક જે છે તેની કોઈ ટિકિટ નથી. 3 થી 12 વર્ષનું બાળક હશે તો 15 રૂપિયા છે, અને 12 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ હશે તો 30 રૂપિયા છે. મોબાઈલ ચાર્જિસ કોઈ નથી, પરંતુ જો તમે કેમેરામાં શૂટ કરવા માગતા હોય તો 200 રૂપિયા છે, અને સાદું શૂટિંગ હોય તમારું તો 125 રૂપિયા છે. તો ટિકિટ લેવાઈ ગઈ છે, અને હવે આપણે જઈશું આ ઐતિહાસિક શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં. બંને તરફ છે સિંહનું શિલ્પ, જો વિશાળકાય શિલ્પ. અહીંયા છે ગેટ. તો સૌ પ્રથમ હિંસક પ્રાણીઓ છે તેના પાંજરા હું તમને દેખાડીશ, જેમાં સૌ પ્રથમ અહીંયા છે દીપડો, જેને લિયોપોર્ડ પેન્થર પણ કહેવામાં આવે છે. આ એનું પાંજરું છે, અને ખૂણામાં જુઓ એક પાટિયું લગાડવામાં આવ્યું છે, એની ઉપર આરામ કરે છે. અત્યારે લગભગ બપોરે 12:15 સમય છે, અને એવું કહેવાય છે કે જે આ દીપડો છે તેનું આયુષ્ય 12 થી 17 વર્ષનું હોય છે, અને મોટાભાગે ભારતમાં જોવા મળે છે. બીજા પણ કેટલાક દેશોમાં જોવા મળે છે, પરંતુ તેનો આકાર અને સાઇઝ અલગ અલગ હોય છે. ખૂબ જ હિંસક પ્રાણી છે આ, લૂચું અને હિંસક, અને છાસવારે માનવભક્ષી પણ બની જતું હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ વનરાજા એટલે કે ગીરનો કેસરી સિંહ, એના પાંજરા પાસે. આ સિંહનું પાંજરું છે, ઝૂમ કરું તમને દેખાડું. જો દૂર બેઠો છે, જો વાસ્તવમાં આ સિંહણ છે, સિંહણ, કારણ કે તેને કેશવાળી નથી. જે લોકોને નથી ખબર તેમને જણાવી દઉં કે જે દાઢી કહેવાય છે કેશવાળી, એ જેને હોય તે સિંહ હોય, નર હોય, અને જેને કેશવાળી ના હોય તે માદા હોય. તો જોડીમાં નથી, એક સિંગલ જ છે. બની શકે જો જોડીમાં હશે તો કદાચ અંદર હશે. તો અહીંયા 2 સિંહણ છે, બીજી સિંહણ જો અહીંયા છે, જો દેખાય છે તમને એકદમ ખૂણામાં, કારણ કે ત્યાં થોડો છાંયડો છે, બાકી આ બાજુ તડકો છે. તો આ પાંજરામાં 2 સિંહણ છે, એક તો છે અહીંયા અને બીજી છે અહીંયા. કોઈ સિંહ દેખાતો નથી, કદાચ બની શકે આગળના પાંજરામાં હોય. એકદમ શાંત છે, સ્વાભાવિક છે, પાંજરામાં તો શાંત જોવાના. જો જંગલમાં જાય તો ખબર પડે એની તાકાતનો પરચો મળે આપણને. અને આ સિંહ છે એનું જન્મસ્થાન આ જ જગ્યા છે, એટલે કે ગીર પંથક. જો પેલી 2 સિંહણ તો શાંતિથી બેઠી હતી, એક સિંહણ છે જે થોડી હલનચલન કરે છે, એ જોવાની મજા આવશે તમને. થોડું ઝૂમ કરી દઉં, જો આમથી આમ ને આમથી આમ જાય છે. ગુસ્સામાં છે કે પછી શું છે, ભૂખ લાગી છે ખબર નથી. આકુળ વ્યાકુળ તો છે જ, કાં તો મચ્છર હેરાન કરતા હશે. આ પ્રાણીઓને મચ્છર હેરાન કરે એટલે આવી રીતે આકુળ વ્યાકુળ થઈ જાય. તો પેલા પાંજરામાં પણ સિંહણ હતી, આમાં પણ સિંહણ છે. હું અત્યારે સિંહને શોધી રહ્યો છું, જે બની શકે આ પાંજરામાં હોય અથવા એના પછીના પાંજરામાં હોય. નરકેસરી જેને કહેવામાં આવે છે, ગીરનો રાજા. ધીમે ધીમે આગળ વધીએ આપણે. ખાસું મોટું છે, મેં તમને કહ્યું તેમ ઘણા બધા લોકો પણ છે જુઓ અત્યારે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લોકો અહીંયા જોવા આવતા હોય છે. એશિયાટિક લાઇનનું પાંજરું આવી ગયું છે, જુઓ. અહીંયા સૂતા છે, આરામમાં છે. અને આનું જે આયુષ્ય છે દોસ્તો, તે 15 થી 18 વર્ષનું હોય છે, જે આ એશિયાટિક લાઇન કહેવામાં આવે છે. એનું આયુષ્ય છે 15 થી 18 વર્ષનું. અને અહીંયા છે નરસિંહ, એક ત્યાં છે, એક અહીંયા છે, આરામમાં છે એકદમ. જો તમને લાગશે કે સૂઈ ગયો છે, વાસ્તવમાં સૂતો નથી. દિવસ દરમિયાન અહીંયા પાંજરામાં કોઈ કામ નથી હોતું, એટલે મોટાભાગે આવી કંઈક ને કંઈક હરકતો કરતા રહેતા હોય છે. એક જો ત્યાં છે, અને આખું પાંજરું જે ખાસું મોટું છે, કારણ કે સિંહને જગ્યા મોટી જોઈ. આમ તો જંગલમાં એનો વિસ્તાર ખૂબ મોટો હોય છે, પણ અહીંયા એટલી જગ્યા દેવી પોસિબલ નથી, એટલે ખાસી જગ્યા છે આ પાંજરામાં. છતાંય પ્રાણીઓને પાંજરામાં રાખવા આમ તો ગમે નહીં એક માણસ તરીકે, પ્રાણી પ્રેમી તરીકે. પણ જો
આવી રીતે રાખવામાં આવી હોય તો નવી પેઢી તેને જોઈ ના શકે, કારણ કે જંગલમાં જઈને જોવું થોડું મુશ્કેલ હોય છે, સિવાય કે તમે સાસણગીરમાં જાઓ. ત્યાં પણ પૈસા દેવા છતાંય સિંહ મળે ના મળે, દેખાય ના દેખાયની કોઈ ગેરંટી નથી હોતી, પણ અહીંયા બાળકો જે છે સિંહોને જોઈ શકે છે. તો આ જગ્યાનો એક 360 વ્યૂ તમને આપી દઉં. તો આગળથી આપણે આવ્યા હતા ત્યાં પક્ષી વિભાગ છે, આ બાજુ છે શિયાળ, પેલી બાજુ દીપડો, અને આગળ એક બે પાંજરા સિંહણના છે. આ પાંજરું જે છે તે સિંહ છે, આમાં બે સિંહ છે. આગળની સાઈડમાં પણ કેટલાક પાંજરા છે, એ પણ આપણે જોઈશું. તો એકદમ હિંસક પ્રાણીઓ જોયા બધા, આપણે જઈશું મગર, કાચબો અને સાપઘર જોવા માટે, જે આ તરફ છે. ચાલો, અહીંયા પણ કેટલાક અલગ અલગ પક્ષીઓ છે. આ છે ગોલ્ડન ફિઝન્ટ, તો આખો પક્ષી વિભાગ છે. આ છે ભારતીય ખિસકોલી, ખાસી મોટી છે ખિસકોલી, તમને દેખાડું, મજા આવશે તમને જોવાની. જુઓ એની પૂંછડી જુઓ, ગુજરાતમાં તો હવે ખિસકોલી જોવા નથી મળતી. આ છે સિલ્વર ફિઝન્ટ, આગળ ગોલ્ડન ફિઝન્ટ ટુ. અહીંયા છે ડસ્કી લોરી, ડસ્કી લોરી વિચિત્ર નામ છે, જુઓ ડસ્કી લોરી. અને અહીંયા છે દક્ષિણ અમેરિકી મકાઉ, નામ પ્રમાણે દક્ષિણ અમેરિકાનું આ પક્ષી છે, દક્ષિણ અમેરિકી મકાઉ. અહીંયા છે ગોલ્ડન ફિઝન્ટ, ગોલ્ડન ફિઝન્ટ ઘણા બધા છે આ પ્રાણી સંગ્રહાલયમાં, પણ અલગ અલગ દેશોના છે, આ કારણે કલર થોડો થોડો સેમ હોઈ શકે છે. તો આ છે કોબ્રા, એકદમ ઝેરી, જો એકદમ ખતરનાક હોય છે. ઇન્ડિયન કોબ્રા કહેવામાં આવે છે આને, આને કહેવામાં આવે છે ઇગ્વાના, આપણે એને ચંદન ઘો કહીએ છીએ. એક જો આ તરફ છે ખૂણામાં સાવ, જો ગ્રીન ઇગ્વાના કહેવામાં આવે છે આને, ગ્રીન ઇગ્વાના ઘણી બધી છે આમાં. આ જે પાંજરું છે તે છે કાચબાનું, જેને ઈયડ ટેરાપિન કહેવામાં આવે છે, રેડ ઈયડ ટેરાપિન. જો નાની નાની સાઇઝના કાચબા છે બધા, આમ તો આપણે નદીઓ અને તળાવમાં જે જોવા મળતા હોય એવા જ છે. વધારે ડિટેલ અહીંયા છે નહીં કે ભાઈ આ કયા દેશના છે કે ઇન્ડિયન છે, પણ ઓછામાં ઓછા 12-13 જેટલા કાચબાઓ છે આ પાંજરામાં. ચાલો હવે તમને એક મગર દેખાડું, જેને ઘડિયાળ પણ કહેવામાં આવે છે હિન્દીમાં, ગુજરાતીમાં એક મગર કહે છે. સામે છે, જુઓ થોડું ઝૂમ કરીએ, મીડિયમ સાઇઝ છે આની, દેખાય છે તમને, જો આરામની મુદ્રામાં છે. આમ તો મગર હોય જ છે એવી, એવું લાગે કે સૂતી છે, પણ જ્યારે શિકાર કરવાનો થાય ને અચાનક ઝડપ કરે. જુઓ આ પાણી રાખ્યું છે એના માટે, એમાં તૈરા રાખે, કારણ કે પાણીની જરૂર પડતી હોય એને, બહાર તો ઓછું દેખાય. આ કોઈ પાંજરું નથી, જુઓ વચ્ચેની સાઈડમાં એક આખું એક નહેર જેવું છે, કે જેથી આ મગર જે છે બહાર ના આવે. જુઓ સામેની સાઈડમાં દેખાય તમને ખાડો, અને ખાસ્સો મોટી જગ્યા છે એના માટે. દોસ્તો હાલની જે હેરસ્ટાઈલ છે જે યુવાનોની, એને ઘણા વડવાઓ કહેતા હોય છે તારા વાળ શાહુડીના પીછા જેવા છે. તો જો તમે શાહુડી નથી જોઈ ને, તો આ છે શાહુડી, દેખાય છે તમને, આ શાહુડીની જગ્યા છે. એક જ શાહુડી છે, નર છે કે માદા એ તો આપણને ખબર નથી, આરામમાં છે છાયામાં. અને હવે જુઓ એ જ્યારે પીછા ખુલ્લા કરે ને ત્યારે પંખ ફેલાવતો હોય ને મોર, એ ટાઈપનું દૃશ્ય દેખાય. અને જેવી રીતે હાલના છોકરાઓ જે ઊભાવાળ રાખે છે ને, કંઈક એ મુજબનું જ દૃશ્ય આપણને દેખાય. તો જો એ લખેલું છે શાહુડી, જેને શેઢાળી પણ કહેવામાં આવે છે, શેઢાળીના પીછા જેવા. આનું આયુષ્ય છે 20 વર્ષની આસપાસ. અને આ શાહુડી અથવા તો શેઢાળી જે છે ને, એને રીંગણા બહુ ભાવે. જુઓ ઘણા બધા રીંગણા રાખ્યા છે, આમ તો બધી શાકભાજી ખાય પણ રીંગણા એને ખાસ ગમે. અને આ પાંજરું છે તેને કહેવામાં આવે છે ભારતીય વરુ, વરુ આ એક શિયાળ ટાઈપનું જ પ્રાણી છે, અને શિયાળ કુળનું જ પ્રાણી કહેવામાં આવે છે. અહીંયા બે છે, જુઓ સાઇઝ આની, આપણા જે દેશી કૂતરાઓ છે શેરીના એના જેવું છે, અને કલર પણ એના જેવો છે, ડોબરમેન જેવો હોય ને એના જેવો કલર છે, અને દેશી કૂતરા જેવો પણ થોડો થોડો કલર મળતો આવે છે. અહીંયા બે છે, બંને આરામમાં છે. આ પણ પાંજરું ખાસું મોટું છે, બીજા કોઈ વરુ દેખાતા નથી એમાં. આની ડિટેલ પણ અહીંયા લખવામાં આવી છે, ભારતીય વરુ ઇન્ડિયન ગ્રે વુલ્ફ કહેવામાં આવે છે. આનું આયુષ્ય છે 6-8 વર્ષનું. હવે જે આપણે વિભાગ જોવાનો છે તે છે ગુલાબી પેણ, જેને અંગ્રેજીમાં કહેવામાં છે રોઝી પેલિકન, જે 27 વર્ષનું જીવન ધરાવે છે. સામે દેખાતો છે, ઝૂમ કરું તમને હું, જો ગુલાબી પેણ એક રીતે બતકની, બતક જે છે એની જ પ્રજાતિ છે. સાઇઝમાં થોડા મોટા હોય છે બતક કરતાં, અને થોડો ગુલાબી કલર પણ હોય છે. આમ તો વ્હાઇટ છે, વ્હાઇટ બ્લેક અને થોડો ગુલાબી. હવે આપણે જોઈશું સારસ પક્ષી, કે જેવો 30-40 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. આ પણ એક બતકની જ પ્રજાતિ છે, એના જેવું છે, થોડું મોર જેવું પણ લાગે છે.
વ્હાઈટ કલરનો આખો આકાર, કલર તેમનો જુઓ 4-5 છે. અહીંયા પણ છે જુઓ તમે. તો આગળ જે આવરણ છે એ કાચનું છે, ઉપરથી હવા જે છે આવી શકે એવી વ્યવસ્થા છે. પાંજરું પણ છે, પહેલી બાજુ પાંજરું છે, તો એક બાજુ કાચ એક બાજુ પાંજરું છે. અહીંયા છે પીળી ચાંચ ટોંક, એટલે કે જેને પેઇન્ટેડ સ્ટોર્ક કહેવામાં આવે છે. જુઓ મોટાભાગના વિદેશી પક્ષીઓ છે, અને આ તો ઘણા બધા જુઓ. પેલા જો પાંખો ફેલાવી દીધી કેટલું મોટું લાગે છે, ઝૂમ કરું થોડું તમને. જુઓ જોરદાર મુદ્રામાં એ આખું ઊભું છે. ગરમી છે એટલે વચ્ચે પાણી પણ રાખવું પડે છે જેથી આ લોકોને ડિહાઈડ્રેશન ના થાય. શક્કરબાગ ખાસું મોટું છે એટલે અલગ અલગ જગ્યાએ આવા બોર્ડ લગાડેલા છે, જ્યાં કયો વિભાગ ક્યાં આવેલો છે ને તે અલગ અલગ દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. જેમ કે પક્ષી વિભાગ આ તરફ છે, સિંહ વાઘ દીપડા જોવા હોય તો આ તરફ છે, અને પાણીનું પરબ જે છે એ પણ આ તરફ છે. જો એક નાનો અમથો મોર હોય ને એવું તમને દેખાડું. આનું નામ છે સિલ્વર ફિઝન્ટ, સિલ્વર ફિઝન્ટ. અને આનું આયુષ્ય જે છે 15-20 વર્ષનું હોય છે. જુઓ થોડું મોર જેવું લાગે, થોડું બતક જેવું લાગે, મિક્સ છે. અને એ જો એ શાકભાજી ખાતું હશે, અલગ અલગ શાકભાજી આપી છે. આમાં આવ્યો ભાગ છે બજરીગર, એટલે કે જે પોપટ છે, પોપટની જ એક પ્રજાતિ છે. જો કલરે કલરના છે અલગ અલગ, કેટલાક પોપટિયા આકારના કલરના છે, કેટલાક બીજો કલર છે, જાંબલી કલરના પણ છે. જો તમે આવી જાળીમાં અમને રાખવામાં આવે છે. કેટલાક જે પાંજરા છે ખાલી પણ છે, પહેલાંના સમયમાં તમામ ખુલ્લા હતા પણ હવે ખાલી છે. અહીંયા જો એક મસ્ત પંખી છે જેનું નામ છે ગોલ્ડન ફિઝન્ટ. અહીંયા છે બ્લેક સ્વાનનું પાંજરું જેનું આયુષ્ય છે 40 વર્ષ. બ્લેક સ્વાન જ્યારે જ્યારે હું વાંચું છું ત્યારે મને એક અંગ્રેજી પિક્ચર પણ યાદ આવે છે જેનું નામ પણ બ્લેક સ્વાન હોય છે. મસ્ત પાણીમાં તરે છે, ત્યાંથી પાણી આવે છે અને જરૂર પણ છે. અત્યારનું તાપમાન હાલનું હું આ શૂટ કરી રહ્યો છું ત્યારે જૂનાગઢમાં છે 38 ડિગ્રી સેલ્સિયસ. અને અહીંયા મોટો હંજ જેને સુરખાબ પણ કહેવામાં આવે છે, ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પણ જોવા મળતા હોય છે સુરખાબ. તો આ સુરખાબનું પાંજરું છે. અને આ જે પાંજરું છે તે છે પરદેશી ઝુમ્મસ, ઝુમ્મસ સ્ટેપ ઈગલ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. અને સાવ ખૂણામાં છે, જો થોડું ઝૂમ કરું, એક નીચે બેઠું છે, પહેલી બાજુ નીચે છે, અને એક છે અહીંયા ઉપર. આ પાંજરું છે માલાબાર ચિલોત્રો, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માલાબાર પીએડ હોર્નબિલ, તેનું આ પાંજરું છે. અને બહુ જ દૂર છે, જુઓ ઝૂમ કરું, જો હવે તમને દેખાતું હશે એની ચાંચ જુઓ થોડી અલગ છે. અને આ પાંજરું છે પહાડી પોપટ, અને આપણા જે દેશી પોપટ સુરો કહેવામાં આવે છે એનું એ તો જો અહીંયા જ છે. હલો તોતા, જો બહુ બધા છે. માટલા રાખવામાં આવ્યા છે અને માટલામાં પોપટ જે છે તે રહેતા હોય છે. ઉપર પણ ઘણા બધા જુઓ, આ બાજુ ઘણા છે. તો પહાડી પોપટ અને આપણા દેશી પોપટ છે એને એક જ પાંજરામાં રાખવામાં આવ્યા છે. તો નજીકથી જુઓ કેટલું સુંદર લાગે છે. પ્લીઝ પણ આને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ના કરતા, જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે એને કુદરતી રીતે રહેવા દેજો. જો સતત આ લોકો આજે પોપટ જે છે બોલતા જ રહે છે. નીચે પણ ઘણા બધા છે, અને આ પોપટ છે મોટાભાગે ફ્રૂટ ખાતા હોય છે. જો ઘણા બધા ફ્રૂટના કટકા પણ ત્યાં રાખી દીધેલા છે. તો આ શક્કરબાગ છે જૂનાગઢનો પ્રાણી સંગ્રહાલય, ખૂબ જ મોટું છે. ઓછામાં ઓછા 2 કલાકનો સમય લઈને તમે આવશો તો શાંતિથી ફરી શકશો. ખાસ કરીને બાળકોને આવી જગ્યાએ મજા આવતી હોય તેમને લઈ આવો. અને મોટાભાગના પ્રાણી પક્ષીઓ એવા છે જેને આપણે માત્ર ટીવી કે મોબાઈલમાં જોઈએ છીએ, તો એઓ પણ જો તેમને રૂબરૂમાં જોશે, સામે જોશે, તો એમને પણ ગમશે. અને હવે આ શિયાળનું પાંજરું છે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ગોલ્ડન જેકલ. જો નાની સાઇઝ છે અને ખૂણામાં છે 4-5 સૂતેલા, 4 છે. ગોલ્ડન જેકલ ખતરનાક પ્રાણી કહેવાય છે, લુચ્ચું પ્રાણી કહેવાય છે શિયાળને. શક્કરબાગમાં ટોયલેટ ફ્રી છે, પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે છે અને દિવ્યાંગો માટે પણ છે. તો દોસ્તો મને આશા છે કે જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.